દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાના કારીગરો તેમજ નાના વ્યવસાયકારો માટે કોરોનાની મહામારી વચ્ચે એમના બંધ પડેલા ધંધા રોજગાર પુનઃ ચાલુ કરવા માટે લોનની સહાય જરૂરી છે. આવા સમયે માત્ર 2% વ્યાજના દરે કોઈ પણ જામીનગીરી સિવાય શરૂઆતના 6 મહિના સુધી કોઈ પણ વ્યાજના હપ્તા ચૂકવવા ના પડે અને 2.5 વર્ષ કરતા લાંબા ગાળા માટે લોન આપવાનો નિર્ણય કર્યો છે. તેને આવકારવા રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતની અર્બન બેન્કો, ડિસ્ટ્રિક્ટ બેન્કો, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આ બધા સાથે મળીને ગુજરાતને આવા મુશ્કેલીના સમયમાં પુનઃ ધબકતું કરવા માટે આવા નાના મધ્યમ વર્ગને આર્થિક પગભર બનવા રાજ્યમાં સહકારી માળખું ખડે પગે ઊભું છે. રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે નાના અને ગરીબ માણસ માટે આ પેકેજનો વિચાર કરીને મુખ્યમંત્રીએ સંવેદનાપૂર્વકનો નિર્ણય કર્યો છે, જે અભિનંદનીય છે. આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વનિર્ભરતા અને આત્મનિર્ભરતાના મંત્રને સાકાર કરવા માટે આજે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીએ નાના નાના કારીગરો અને નાના વ્યવસાયકારો માટે આ કોરોનાની મહામારીની વચ્ચે એમના રોજગાર ધંધા જે બંધ થયા છે તો એમને જ્યારે લોન સહાયની જરૂર છે તો એવા સમયે માત્ર 2% વ્યાજથી કોઈપણ જામીન સિવાય શરૂઆતના 6 મહિના સુધી કોઈપણ વ્યાજના હપ્તા ચૂકવવા ન પડે અને 2.5 વર્ષ કરતાં પણ લાંબા ગાળા સુધી એને લોન માટેના હપ્તા જે કરી અને માત્ર 2% દરે લોન સહાય આપવા માટેનો જે એમણે નિર્ણય કર્યો છે, હું હૃદયથી સહકારી આગેવાન તરીકે એમને આવકારું છું. ગુજરાતની અર્બન બેન્કો, ડિસ્ટ્રિક્ટ બેન્કો, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આ બધા સાથે મળીને ગુજરાતને આજે મુશ્કેલીના સમયની અંદર પુનઃ ગુજરાતને ધબકતું કરવા માટે સૌ સાથે રહીને આવા નાના નાના મધ્યમ વર્ગ અને નાના લોકોને મદદ કરવા માટે આખું સહકારી માળખું ખડા પગે ઊભું છે અને આ મુશ્કેલીના સમયમાંથી ફરી ગુજરાતને આપણે ધબકતું કરીશું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે નાના અને ગરીબ માણસ માટેનો એમણે જે આ પેકેજની અંદર વિચાર કર્યો છે એના માટે ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું.